સાથે શેર કરી સિંગાણા અને બટેટામાંથી બનતી તરાળી ખીચડીની રેસિપી. તો બનાવવામાં એકદમ સહેલી આ ખીચડી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. તો ફરાળમાં કંઈક નવું ખાવું હોય તો એકવાર ટ્રાય કરવા જઈ ફરાળી ખીચડી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ફરાળી નાસ્તો કે સિંગ બટેકાની ફરાળી ખીચડી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ અને 2 મોટી સાઇઝના બટેટા લીધેલા છે. જો તમારી પાસે મીડિયમ સાઇઝના બટેટા હોય તો 3 નંગ જેટલા લેવા. તો હવે પીલરની મદદથી બટેટાની છાલના ભાગને કાઢી લઈએ. તો બટેટાની છાલ સારી રીતે નીકળી ગઈ છે. તો હવે બટેટાને બાફવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ ખીચડી બનાવવા માટે સૌથી પહેલા છરીની મદદથી બટેટાની આ રીતના પતલી સ્લાઇસ કરી લઈએ. તો અહીં આપણે બટેટાની એકદમ પતલી સ્લાઇસ કરવાની છે. તો મેં બટેટાની પતલી સ્લાઇસ કરી લીધેલી છે. હવે થોડી સ્લાઇસને આ રીતના ભેગી કરીને આ રીતના લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈએ. આ સિવાય જો ઘરમાં મોટા કાણાવાળી ખમણી હોય તો તેનાથી પણ તમે બટેટાને ખમણી શકો છો. બસ ઝીણી ખમણથી બટેટાને ન ખમણતા આ રીતના સ્ટ્રીપમાં કટ કરી લેજો. તો હવે આ રીતના બધા જ બટેટામાંથી સ્લાઇસ કરીને સ્ટ્રીપને કટ કરી લઈએ. અને તૈયાર કરેલા બટેટાના છીણને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો અહીં આપણે છીણને ત્યાં સુધી ધોવાનું છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનો સફેદ સ્ટાર્ચનો ભાગ ક્લિયર ન થઈ જાય. તો બટેટાનું છીણ સારી રીતે ધોવાઈ ગયા પછી તેમાં રહેલું બધું જ પાણી આ રીતના ચણાની મદદથી કાઢી લઈએ અને છીણને પંખા નીચે 5 મિનિટ માટે ડ્રાય થવા દઈએ. તો હવે ખીચડીમાં એડ કરવાના સિંગદાણા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા સિંગદાણાને થોડી વાર શેકી અને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. હવે તેને ખાયણીમાં એડ કરીને અધકચરા ખાંડી લઈએ. તો અહીંયા આપણે સિંગદાણાનો એકદમ ફાઇન ભૂકો નથી કરવાનો. ખીચડી ખાતી વખતે સિંગદાણાનો થોડો ક્રંચ આવે તો ખાવામાં એકદમ મજા આવે છે. તો મેં સિંગને સારી રીતે ખાંડી લીધેલે છે અને તમે જોઈ શકો છો કે તેનો આ રીતનો મેં અધકચરો ભૂકો કરી લીધેલો છે. તો હવે ખીચડીને વઘારવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ફરાળી ખીચડીનો સ્વાદ ઘી સાથે એકદમ સરસ લાગે છે. તો હવે ગરમ ઘીમાં 1 ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ. તો સફેદ તલનો નટી સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગે છે. અને થોડા લીમડાના પાન એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા 5 થી 6 લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરીને સૌતે કરી લઈએ. તો ફરાળી ખીચડીમાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરતા, એટલે લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. તો લીલા મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે તૈયાર કરેલું બટેટાના છીણને પેનમાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા શરૂઆતમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે જોશે. તો મેં અહીંયા બટેટાના છીણને 2 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરી લીધેલું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈએ અને આ રીતના થોડું પાણી બટેટા ઉપર છટકાવી દઈએ જેથી બટેટા ફટાફટ કૂક થઈ જાય. આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે ઢાંકણ ઢાંકીને બટેટાને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો અહીંયા આપણે બટેટાને ધીમા ગેસ પર પાણીની વરાળ સાથે જ કૂક કરવાના છે. જો આપણે ખીચડીમાં વધુ પડતું પાણી એડ કરી દેશું તો બટેટાનું છીણ ભેગું થઈ જશે અને ખીચડી ખાવાની નહીં મજા આવે. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે બટેટાનું છીણ એકદમ સારી રીતે કૂક થઈને પહેલા કરતા સોફ્ટ થઈ ગયું છે. હાથમાં લઈને ચેક કરીએ તો તે સારી રીતે મેશ થાય છે. તો હવે આ સમયે તૈયાર કરેલો સિંગદાણાના ભૂકાને પેનમાં એડ કરી દઈએ, સાથે 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ ખીચડીનો ચટપટો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બટેટા કૂક થયા પછી સિંગદાણાને એડ કરવાથી સિંગદાણા બટેટામાં રહેલા બધા જ મોઇશ્ચરને ભાગને એબ્ઝોર્બ કરી લેશે, જેનાથી આપણી ખીચડી એકદમ ટેસ્ટી અને છૂટી છૂટી બનશે. તો બધી વસ્તુ મિક્સ થઈને મેં ખીચડીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લીધેલી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ખીચડી ઉપર 1/2 લીંબુનો રસ,
અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. તો સાબુદાણાની ખીચડીથી અલગ ફક્ત 10 જ મિનિટમાં આપણી સિંગ બટેકાની ફરાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે. છેને બનાવી એકદમ સહેલી. તો વ્રત કે ઉપવાસમાં એકદમ ઝટપટ બની જતી સિંગ અને બટાકાની ફરાળી ખીચડી કે પછી નાસ્તો બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.